नमस्कार, जय माता जी। 18 डेज 18 लर्निंग्स फ्रॉम महाभारत। आज छे डे 5। फिफ्थ डे ना एक स्टोरी जे खरेखर महाभारत नी अंदर नु सौथी अमानवीय कृत्य, जे कदाच ए समय ईश्वरे माफ नथी कर्युं पण कदाच भविष्यमां पण कोई व्यक्ति कृत्यने माफ न करी शके, एवुं स्त्री ઓવિરુદ્ધનું સૌથી અમાનવીય કૃત્ય એટલે દ્રૌપદીનું ચીરહરણ। જ્યારે જુગુટુ રમવા બેસે છે, જુગાર રમવા બેસે છે, શોખ પેલું કે ને શોખઠા રમે છે ચોપાટ, અને શકુની પોતાની બુદ્ધિથી પોતે એવા પાસાઓ ઉપજાવી કાઢે છે કે જેના લીધે પાંડવો પોતાનું બધું જ સર્વસ્વ હારી જાય છે, ત્યાં સુધી કે પોતાની પત્ની નહીં હારી જાય છે। એટલે દુર્યોધન દુશાસનને આદેશ કરે છે। દ્રૌપદીજી એ સમયે રજસ્વલા ધર્મમાં હતા, જેને અત્યારની ભાષાની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ અથવા પીરિયડ્સ કહી શકાય। પોતાના રજસ્વલા ધર્મમાં હતા ત્યારે દ્રૌપદીના વાળ પકડીને એને ભરી સભામાં લઈ આવવાનું કહે છે। એ સભાની અંદર એવું કહેવાય છે કે લગભગ 20,000 પુરુષો બેઠા હોય છે। 20,000 પુરુષોની સામે લાવીને સ્ત્રીને ના શસ્ત્રો ઉતારવાની વાત દુર્યોધન કરે છે, અને પોતાની પત્નીને હારી ગયેલા પાંડવો ત્યાં માથું ઝુકાવીને ઊભા હોય છે। દ્રૌપદી એ બે સભામાં બેઠેલા તમામે તમામ વડીલોને, તમામે તમામ મહારથીઓને હાથ જોડીને વિનંતી કરે છે કે આપ મારું રક્ષણ કરો। દ્રોણને કહે છે, એ વિદુરને કહે છે, ધૃતરાષ્ટ્રને કહે છે, એ ભીષ્મને કહે છે, બધાની સામે કરગરે છે, પણ દ્રૌપદીનું કોઈ સાંભળતું નથી। અંતે દ્રૌપદીને વિચાર આવે છે કે પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ જે અમારા પક્ષે છે ને એને યાદ કરું। એટલે અંતે એ ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે અને ભગવાન એને ચીર પૂરે છે। ભગવાન એને એટલી સાડીઓ પ્રોવાઈડ કરે છે, ભાઈ દુશાસન એટલો બળશાળી વ્યક્તિ હતો છતાંય સાડી ઉતારતા ઉતારતા થાકી જાય છે। આ પ્રસંગમાંથી શીખવાનું શું છે? આપણે છે ને બધા પાસે આશા રાખી છે, બીજા બધા પાસે, મને આ મદદ કરશે, મને આ મદદ કરશે, મને આ મદદ કરશે, મને આ મદદ કરશે। ખરેખર જે જગ્યા ઉપર આપણે કામ કરવાનું છે ને ત્યાં આપણે કામ નથી કરતા। આપણે ઓલવેઝ થિંક કરતા હોય અહીંયાથી આ મદદ મળશે, આ વ્યક્તિ તમારી સાથે ઊભી જ રહેશે, આ વ્યક્તિ તમારી મારો પડછાયો બનીને જિંદગીભર મારી નથી, પડછાયા છૂટી જાય છે, જ્યારે અંધકાર આવે છે ને ત્યારે પડછાયો એ સાથ મૂકી દે છે। તો માણસની શું વિશાદ છે? એટલે અહીંયાથી શીખવાનું એ છે કે બે વસ્તુઓની અંદર અતૂટ શ્રદ્ધા રાખવી, એક ઈશ્વર અને એક પોતાની જાત। પોતાની જાત ઉપર રાખો, એથી વધારે ભરોસો ઈશ્વર ઉપર રાખો। એની પાછળનું કારણ છે કે આપણે આપણી જાતની ઉપર વિશ્વાસ રાખીને સેલ્ફ કોન્ફિડન્સની અંદર કોઈ પણ કાર્ય કરીએ છીએ, પણ એને પરિપૂર્ણ કરવા માટેની એક વસ્તુ જોઈએ જેને કહેવાય છે કિસ્મત। એ કિસ્મત આપણને ઈશ્વર પ્રોવાઈડ કરતો હોય છે। એટલે દ્રૌપદીના આ એક જે એની સાથે થયું છે એ ખોટું થયું છે, એ ખરી વસ્તુ નથી। અને સ્ત્રી કોઈ વસ્તુ નથી કે જેને તમે જુગારમાં લગાડો અને હારી જાઓ। સ્ત્રી ઓબ્જેક્ટ નથી, એને ઓબ્જેક્ટિફાઈ ન કરવી જોઈએ, બરાબર। પણ અહીંયા આપણે એમાંથી એ શીખવાનું છે કે આપણે કોની અંદર ભરોસો રાખીને બેસવું, ખુદની મદદ કોણ કરી શકે, પોતાની જાતની મદદ કોણ કરી શકે, આપણે પોતે કરી શકીએ। અને બીજી વસ્તુ, દ્રૌપદીએ બધાની પાસે મદદ માંગી, આ શીખવા જેવી વસ્તુ છે। દ્રૌપદીએ બધાની પાસે મદદ માંગી, પછી એણે ઈશ્વરની પાસે મદદ માંગી। એ દુશાસન સાથે બાજવા ગયું હોત કે દુશાસનને ધક્કો મારવા ગયું હોત કે દુશાસનની સાથે હાથાભાઈ કરવા ગયું હોત તો એ બટકી જાત, એ ભાંગી જાત। અહીંયા દ્રૌપદી પાસેથી આ એક બાબત ખરેખર શીખવા જેવી છે, જે તમે ખરેખર કરી શકો છો ને એ કરો, જે તમારા હાથમાં જ નથી કે જે તમારાથી નથી થવાનું ને એ કરવામાં ખોટી મહેનત ના કરશો। હું એવું દ્રઢપણે માનું છું કે જિંદગીમાં સફળ થનાર વ્યક્તિઓએ એ બાબતો ઉપર સૌથી પહેલાં ધ્યાન આપવું હશે કે જ્યાં એ પોતે કામ કરી શકે છે। કોઈ પણ માણસની જે સ્કિલ હોય, જે આવડત હોય, જે એનું, હું પહેલાં પણ કહી શકું છું કે જે એનું ટેલેન્ટ હોય ને
ઈ વસ્તુ પાછળ એને વધારે મહેનત કરવાની, જે એના હાથમાં જ નથી એની પાછળ એને મહેનત કરવાની જરૂરિયાત નથી. એટલે આ વસ્તુ દ્રૌપદી પાસેથી ખરેખર બહુ સારી રીતે શીખી શકાય છે. આ પ્રસંગ ખરેખર કરુણામય છે, આપણને ગુસ્સો આવે. ઇન સ્પેશિયલી જ્યારે આપણે ફેમિનિઝમના ઝંડાઓ લઈને ફરતા હોય કે ભાઈ સ્ત્રી સાથે તો ખોટું ના જ થવું જોઈએ, એમાંય એ કોઈ સ્ત્રીની આબરૂ પર હાથ નાખવાની વાત છે, જ્યારે એ તો કોઈ દિવસ સ્વીકારી જ ના શકાય. પણ અહીંયા એ વસ્તુ થઈ છે, પણ એમાંથી તે આ પ્રસંગમાંથી શીખવાનું છે. આખું જે દિવાલ હોય એ આખી બ્લેક પેઇન્ટ થયેલી હોય, પણ એમાં એક વ્હાઇટ ડોટ શોધવું ને પોઝિટિવિટી શોધવીને, એ મારો પર્પઝ છે આ સિરીઝ ચલાવવા પાછળનો. કે આ બ્લેક આખે આખું બોર્ડ રંગી નાખ્યું છે, મને એક વ્હાઇટ ડોટ શોધવું છે મારે. આ હતી આજની શીખ, જેની અંદર આપણે એ શીખી શકાય કે ફર્સ્ટલી બિલીવ ઇન યોર સેલ્ફ એન્ડ બિલીવ ઇન ગોડ. આ બિલીફ બહુ મોટી વસ્તુ છે. સો આ હતી આજની સ્ટોરી, અને આ સ્ટોરી તમને જો ગમી હોય તો એને જરૂર ને જરૂર લાઇક કરજો, ન ગમી હોય તો ડિસલાઇક કરજો. તમારા જે પણ કમેન્ટ્સ હોય નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ ઇટ અને બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને તમને નોટિફિકેશન્સ મળતા રહે અને વધુ ને વધુ આવી સ્ટોરીઝ વધારે વધારે સાંભળવી હોય. અને એના વિશે આમ તમારી પાસે કંઈ હોય એવું કે ભાઈ મારે આ વસ્તુ વિશે સાંભળવું છે, આઈ કમેન્ટ કરજો. હું કમેન્ટ્સ બધી જ વાંચતી હોઉં છું, અને ખરેખર આ બધાનો જે રિસ્પોન્સ છે એ જોઈને દિલથી આનંદ થયો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય માતાજી.